हेलो फ्रेंड्स, हाउ आर यू? वेलकम टू आवर यूट्यूब चैनल ध्यान कॉमर्स, द की ऑफ सक्सेस। प्लीज़ लाइक, सब्सक्राइब, शेयर एंड प्रेस बेल आइकॉन फॉर नोटिफिकेशंस। थैंक यू। जय माता जी। विद्यार्थी मित्रों, कॉस्ट अने फाइनेंस एकाउंट पड़तर अने नाणाकीय हिसाबी पद्धति में आपणे त्रीजू प्रकरण स्टार्ट कर्युं छे। प्रक्रियाना हिसाबो त्रण, जेमां बाळको लेक्चर पांच नी अंदर आजे सौथी अगत्यनी रीत आपणे जोवा जई रह्या छीए, मालसामान एक बे अने फीफो मेथड। आखी पद्धति समझवा माटे बाळको सौथी पहेला आपणे थोड़ा थियरीना पॉइंट जोईशुं। चलो बाळको, प्रक्रिया त्रणना हिसाबोमां जे आपणे रीत भणी रह्या छीए एने पूर्ण एकना हिसाबो कहेवाय छे, जेनी अंदर आपणे पांच प्रकारना खाता तैयार करीए छीए। प्रक्रिया त्रणना हिसाबो गणतरी करती वक्ते नीचे मुजबना खाता तैयार करवामां आवे छे। ऑलरेडी बाळको आपणे जाणीए छीए, पण हवे चौथी रीत शुरू थाय छे, एक वार आपणे रिपीट करी देऊं छूं। पहेलुं आपणे बनावीए छीए प्रक्रिया खातुं, बे नंबरमां पूर्ण એકમની ગણતરી દર્શાવતું પત્રક, ત્રણ નંબરમાં એકમ દીઠ પડતરનું પત્રક, ચાર નંબરમાં મૂલ્યાંકન પત્રક અને પાંચ નંબરમાં અસામાન્ય બગાડ કે વધારાનું ખાતું। રીત ગમે તો બાળકો મેક્સિમમ આ પાંચ પ્રકારના ખાતા કે પત્રક તૈયાર કરીએ છીએ। હવે આ પાંચ ખાતા કે પત્રક સમજવા માટે મેં આખા પ્રકરણને પાંચ વિભાગમાં વહેંચ્યું છે, જે ટેક્સ્ટબુકમાં નથી આપી બાળકો, પણ આપના માટે મેં પાંચ રીત બનાવી છે। પ્રક્રિયા ત્રણના હિસાબો ગણતી વખતે નીચે મુજબની પદ્ધતિ દાખલા પૂછાય છે। એક નંબર, સાદો સ્ટોક વગરનો દાખલો બાળકો, ટીક દેખાય છે, ઓલરેડી પતી ગઈ આ રીત, શરૂઆતના ચાર પાંચ છ સાત, બે નંબરની રીત શરૂઆતના સ્ટોક વાળો ફીફો પદ્ધતિ વાળો દાખલો, આ રીત પણ પતી ગઈ બાળકો। ત્રણ નંબરમાં શરૂઆતના સ્ટોક વાળો સરેરાશ પદ્ધતિ વાળો દાખલો, આ રીત પણ પતી ગઈ। અને હવે બાળકો જે ચાર અને પાંચ નંબરની રીત ભણવાની છે, શરૂઆતના સ્ટોક વાળો ફીફો પદ્ધતિ વાળો દાખલો, માલ સામાન એક અને બે, અને એના પછી બાળકો પાંચમી રીત જે આપણે મેઇન ભણવાની છે, શરૂઆતના સ્ટોક વાળો સરેરાશ પડતર પદ્ધતિ વાળો દાખલો, માલ સામાન એક અને બે। એટલે હવે અગત્યનું એ છે બાળકો કે બીજા પત્રકની અંદર માલ સામાન બે આવશે, એક અને બે, અને બંને રીત અલગ પ્રકારની, જેના માટે બ્લ્યુટિક કરી છે આપ જોઈ શકો છો। ચલો હવે બાળકો, પ્રક્રિયા ત્રણના હિસાબોમાં તમારા માઇન્ડમાં પ્રશ્ન એ આવશે કે આવા માલ સામાન એક બે ક્યારે લેવા, કઈ સૂચના આપી હોય તો લેવા બાળકો, તો એના માટે આખી નોંધ સમજાવું છું તમને। આ નોંધ બહુ જ અગત્યની, ધ્યાન આપજો નોંધ। અગાઉની પ્રક્રિયામાંથી લાવવામાં આવેલ માલ સામાન આપેલ હોય ત્યારે, જ્યારે દાખલામાં બાળકો અગાઉની પ્રક્રિયાનો માલ સામાન આપેલ હોય ત્યારે નોંધ નંબર એક, જ્યારે દાખલામાં પ્રક્રિયા બે ત્રણ અથવા ચારનું ખાતું બનાવવાનું કહ્યું હોય ત્યારે પૂર્ણ એકમની ગણતરી દર્શાવતા પત્રકમાં માલ સામાનના બે ભાગ પાડવા, માલ સામાન એક અને બે। એટલે બાળકો પ્રક્રિયા બે ત્રણ અથવા ચારનું ખાતું કહે ત્યારે તમારા મગજમાં ફિક્સ કરવાનું, માલ સામાન એક, માલ સામાન બે, માલ સામાન એક, માલ સામાન બે, આવા બે ભાગ લેવા। એટલે પૂર્ણ એકમના પત્રકમાં ચાર કોલમ બનશે, માલ સામાન એક, માલ સામાન બે, મજૂરી અને પરોક્ષ ખર્ચ। નોંધ નંબર બે, પૂર્ણ એકમોનું પત્રક બનાવતા માલ સામાન એકની દ્રષ્ટિએ શરૂઆતનો સ્ટોક અને સામાન્ય બગાડની કક્ષા શૂન્ય ગણવી, જ્યારે તૈયાર માલ આખર સ્ટોક અને અસામાન્ય બગાડ કે વધારાની કક્ષા 100% ગણવી। હવે બાળકો દાખલામાં ટકાવારી માલ સામાનની આપી હશે, એટલે પ્રશ્ન એ થાય કે માલ સામાન એકમાં ટકાવારી કેટલી લેવી, તો માલ સામાન એકની અંદર જે પણ ટકાવારી લો એ 100%, પરંતુ શરૂઆતનો સ્ટોક કે સામાન્ય બગાડની કક્ષા લેવી નહીં, આટલું તમારે યાદ રાખવું પડશે। વધારે બાળકો જ્યારે એક્ઝામ્પલ હું કરાવીશ ને ત્યારે સમજાવીશ, પણ આ રીતે આપ યાદ રાખી શકો છો। નોંધ નંબર ત્રણ, જ્યારે દાખલામાં માલ સામાન એક હોય ત્યારે એકમ દીઠ પડતરનું પત્રક તૈયાર કરતા સામાન્ય બગાડની ઉપજ માલ સામાન એકમાંથી બાદ કરવી। હવે તમારા માઇન્ડમાં એ હોય બાળકો કે જ્યારે સામાન્ય બગાડ આપ્યો હોય, હવે બે માલ સામાન છે દાખલામાં એક અને બે, તો શેમાંથી બાદ કરવું, તો હવે બાળકો માલ સામાન એક બે વાળા દાખલામાં માલ સામાન એકની અંદરથી સામાન્ય બગાડની ઉપજ બાદ કરવી। નોંધ નંબર ચાર, જો દાખલામાં દાખલ કરેલ એટલે પ્રક્રિયા એક ખાતેથી જે એકમ લાવવામાં આવ્યા હોય તેનો ખર્ચ પણ આપવામાં આવે અને પ્રક્રિયાના બેના માલ સામાનનો ખર્ચ પણ અલગ આપવામાં આવે, ત્યારે પૂર્ણ એકમના પત્રકમાં માલ સામાન એક અને માલ સામાન બે એ પ્રમાણે બંને ખાતા તૈયાર કરવા। એટલે બાળકો પૂર્ણ એકમોના પત્રકની અંદર બીજી રીત સમજવાની, આવા બે ખર્ચ આપ્યા હોય ત્યારે પણ તમે યાદ રાખી શકો છો કે માલ સામાન એક અને બે એવા બે કોલમ લેવાના છે। ઇન શોર્ટ, વિદ્યાર્થી તરીકે તમારે યાદ રાખવાનું, પ્રક્રિયા બે ત્રણ અથવા ચારનું ખાતું કે ત્યારે માલ સામાન એક, માલ સામાન બે એવા ભાગ પાડવાના। કોઈ કે સર અત્યાર સુધી કેમ ના કરાયું, તો અત્યાર સુધી મેં જેટલા દાખલા ગણાવ્યા બાળકો એમાં માલ સામાન
एक ज लीधो है आप कारण प्रक्रिया खातु अथवा प्रक्रिया एक खातु ज मांग्यु छे बे त्रण चार जेवा दाखला हजी आव्या नथी। हवे बाळको आपणे जोवा जईए छीए माल सामान एक बे अने फीफो पद्धति। चलो बाळको हवे प्रक्रिया त्रण ना हिसाबोमां जे आपे सरेराश पड़तर पद्धति लास्ट लेक्चरमां शीखी छे एनी नोंध पण बाळको समजाई देऊं छुं जेथी कोई तकलीफ ना रहे। नोंध सरेराश पद्धति होय त्यारे आ पद्धति फीफो पद्धति करता सामान्य रीते नीचे मुजब जुदी पड़े छे। एक पूर्ण एकमोनु पत्रक बनावता सरेराश पड़तर पद्धति में स्टॉकनी गणतरी अलग थी दर्शावी नहीं, तेने तैयार माल में ज समावी लेवी। ले सरेराश पड़तर पद्धति में बाळको शुरुआत नो स्टॉक लखवो ज नहीं। बे नंबर एकम दीठ पड़तरनु पत्रक बनावता खर्चनी गणतरी नीचे मुजब करवी। जे बाळको आपणे ऑलरेडी दाखला में जोई गया छे पण आपणे याद रहे एटला माटे तमारा माटे मैं आ पत्रक नोंध स्वरूपे बनावी छे। पहला माल सामान जोई सको छो, शुरुआत नो स्टॉक नो माल सामान खर्च वत्ता चालू प्रक्रिया नो, बाद सामान्य बगाड़ नी उपज, एवी रीतना मजूरी में शुरुआत ना स्टॉक नी मजूरी चालू प्रक्रिया, एवी रीतना परोक्ष खर्च में शुरुआत ना स्टॉक नो परोक्ष खर्च वत्ता चालू प्रक्रिया। आ रीते बाळको पूर्ण एकमना पत्रक में असर आपवानी रहेशे जे ऑलरेडी आपणे शीखी गया छे, पण कोई विद्यार्थी ने नोन तरीके आ लखवू होय बाळको तो लखी अने याद राखी शके छे। चलो बाळको प्रक्रिया त्रणना हिसाबमां छेल्ली नोंध जोईए छे आपणे बाळको सामान्य बगाड जेनो उपयोग आपणे त्रण पद्धतिमां करी चूक्या छे, पण एकवार एना अगत्यना मुद्दा जोई लईए। नोंध नंबर एक, जो सामान्य बगाड कई रीते गणवो तेनो स्पष्ट उल्लेख दाखलामां न होय तो सामान्य बगाड दाखल करेल एकमो पर गणवो जोईए। धारो के 10% सामान्य बगाड कीधो होय बाळको तो दाखल करेल एकमना 10% लेवो जोईए। सामान्य बगाड में नोंध नंबर बे, जो सामान्य बगाड उत्पादन उपर गणवानु कह्यू होय तो उत्पादन नीचे मुजब गणवुं। शुरुआत नो स्टॉक वत्ता प्रक्रिया में लावेल एकमो अथवा दाखल करेल एकमो बाद आखर स्टॉक बराबर सामान्य उत्पादन। એટલે બાળકો શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમ માઇનસ આખર સ્ટોક બરાબર સામાન્ય બગાડ લેવું, જેનો ઉપયોગ આજે જ આપણે દાખલામાં કરવાનો છે। છેલ્લી નોંધ, પૂર્ણ એકમોની ગણતરી કરતી વખતે સામાન્ય બગાડની પૂર્ણતાની કક્ષા ધ્યાનમાં લેવી નહીં, તેમજ મૂલ્યાંકન પત્રકમાં સામાન્ય બગાડની કોઈ પડતર ગણવી નહીં। હવે બાળકો આ ત્રીજો પોઈન્ટ વધારે અસર કરતો નથી કારણ કે આપણે સામાન્ય બગાડની કોઈ કક્ષા લેતા નથી, મૂલ્યાંકન પત્રકમાં લખતા નથી, તો ત્રીજો મુદ્દો આપણને ખ્યાલ છે। છતાં બાળકો આ ત્રણ નોંધ અગત્યની છે, એમાં બીજી નોંધ જે છે એનો ઉપયોગ આજે તમારે ઉત્પાદન શબ્દનો દાખલામાં કરવાનો છે। હવે બાળકો તમારી સમક્ષ પ્રેઝન્ટ થાય છે માલ સામાન એક બે સાથે શરૂઆતના સ્ટોકવાળી ફીફો પદ્ધતિનો દાખલો। જય માતાજી ડિયર સ્ટુડન્ટ્સ, આજે હવે બાળકો પીપીટીમાં ક્લિયરલી સમજ્યા પછી આપણે ચોથી પદ્ધતિ લેવા જઈ રહ્યા છીએ, ફીફો પદ્ધતિ, શરૂઆતનો સ્ટોક અને માલ સામાન એક અને બે। મેં પાવર પોઈન્ટ ની અંદર બધી થિયરી સમજાવી, એમાં નોંધ આપણે જોઈ કે ક્યારે માલ સામાન એક બે લેવાનો, તો જ્યારે દાખલામાં બાળકો પ્રક્રિયા બે ત્રણ અથવા ચાર નું ખાતું બનાવવાની સૂચના આપી હોય ત્યારે જે બીજું પત્રક છે એમાં એક વધારાની કોલમ આવશે માલ સામાન એક અને ચાલુ પ્રક્રિયા હશે માલ સામાન બે। અહીંયા ગણતરીમાં ફરક પડશે, એની અસર બાળકો ત્રીજા પત્રક અને ચોથા પત્રક ઉપર પણ થશે, પણ એઝ અ સ્ટુડન્ટ ગણતરી સ્ટાર્ટ કરતા પહેલા મગજમાં ફિક્સ રાખો ક્યારે તમારે માલ સામાન બે એક અને લેવાના, પ્રક્રિયા બે ત્રણ અથવા ચાર નું ખાતું કહ્યું હોય, પ્રક્રિયા બે ત્રણ અને ચાર નું ખાતું કહ્યું હોય, ખાલી પ્રક્રિયા ખાતું કીધું હોય અથવા પ્રક્રિયા એક નું ખાતું, તો એક સિમ્પલ માલ સામાન લેવાનું। ચાલો આ રીતનું બાળકો લગભગ 10 મિનિટ નું કામ હશે, થોડું ટેન્શન હશે, યુનિવર્સિટીની ફેવરેટ છે બરાબર, તો ટેક્સ્ટબુક જોડાવી લઈએ, પેજ નંબર 150, દાખલા નંબર 10, હોમવર્કમાં 14, ઉદાહરણ 10, એક દાખલો હું કરાવીશ, એક તમારે કરવાનો, આ રીતે આગળ વધીશું। ચાલો રીડિંગ સ્ટાર્ટ કરું છું। પ્રક્રિયા નંબર 2 ને લગતી માહિતી નીચે મુજબ જોજો બાળકો, પહેલા જ પ્રક્રિયા 2 આવી, ઓ પ્રક્રિયા 2 ની માહિતી આપી છે એટલે આગળની પ્રક્રિયા 1 છે એને કહેવાનું માલ સામાન 1, અને ચાલુ પ્રક્રિયા 2 છે એને કહીશું માલ સામાન 2। શરૂઆતનો સ્ટોક આપ્યો, ટકાવારી આવી, પ્રક્રિયા નંબર 1 ખાતે લાવ્યા, 3 ખાતે લઈ ગયા, દાખલ કરે માલ સામાન આપ્યો, ભંગારનો કાઢી નાખે એકમ આપ્યા, આખર સ્ટોક આપ્યો, સામાન્ય બગાડનું પ્રમાણ ઉત્પાદનના 10%, પાવર પોઈન્ટ ની અંદર જે પ્રેઝન્ટેશનમાં થિયરી સમજાવ્યા ઉત્પાદન શબ્દનો અર્થ થાય છે બાળકો અન્ડરલાઈન કરજો, છેલ્લે ભંગારના એકમો 2 રૂપિયા લખે, પૂર્ણ એકમનું પત્ર, પડતરનું પત્ર, સામાન્ય બગાડ કે વધારાનું ખાતું, અને 3 નંબરમાં ડેન્જરસ પ્રક્રિયા 2 નું ખાતું અન્ડરલાઈન કરો। એટલે વિદ્યાર્થી તરીકે હું પ્રક્રિયા 2 જોઉં એટલે મારા મગજમાં ફિટ થઈ જાય
कि बीजा पत्रक ની અંદર માલ સામાન ને માલ સામાન બે માલ સામાન ને માલ સામાન બે લેવાના છે ક્યારે આવું કરવાનું પ્રક્રિયા 2 3 અથવા 4 નું ખાતું કર્યું હોય ત્યારે હવે બાળકો ક્યાં આ મુદ્દો અસર કરે છે આપણે જોઈએ સૌપ્રથમ પ્રક્રિયા ખાતામાં કોઈ અસર નહીં કરે બાળકો પ્રક્રિયા નું ઉધાર બાજુ જેમ ખર્ચ લખે જેમ લખવાના છે સૌપ્રથમ પ્રક્રિયા 1 ના ખાતામાં અથવા 2 ના ખાતામાં શરૂઆત તો સ્ટોક પ્રક્રિયા ખાતું 800 એકમો જેની રકમ છે બાળકો 5520 એના પછી પ્રક્રિયા નંબર 1 ખાતે થી લાવ્યા હવે પ્રક્રિયા 2 નું ખાતું બનાવવાનું છે બાળકો 1 ખાતે થી જે લાવ્યા એને તમારી ભાષામાં દાખલ એકમો પણ થઈ શકાય કારણ 2 નું ખાતું બનાવવાનું છે એટલે 1 માંથી લાવ્યા કેટલા લાવ્યા મિત્રો તો 5100 એકમ છે અને જેની રકમ છે 10200 એના પછી મિત્રો પ્રક્રિયા 3 ખાતે લઈ ગયા 2 નું ખાતું બનાવવાનું 3 ખાતે લઈ ગયા મિત્રો એને બીજી ભાષામાં કહીશું તૈયાર માલ પ્રક્રિયા 3 ખાતે બંને શબ્દ લખો મિત્રો એટલે ખાસ ધ્યાન આપજો 4600 એકમો એના પછી પ્રક્રિયા 2 માં દાખલ કરેલ માલ સામાન હવે માલ સામાન પ્રક્રિયા 2 નું કેટલું આપે મિત્રો 4480 રૂપિયા ખર્ચ તરીકે ઉધાર બાજુ નોંધીશું જેવી બાળકો મુકફેર 20 પ્રત્યક્ષ મજૂરી એ પણ પ્રક્રિયા 2 ની કેટલી મજૂરી આપી છે મિત્રો 13140 એના પછી કારખાનાના પરોક્ષ ખર્ચા એટલે ખર્ચમાં બાળકો કોઈ ચેન્જ નથી પરોક્ષ ખર્ચા આપ્યા છે આપણને 17520 સેમ આગળ ત્રણે ત્રણ રીતમાં કામ કર્યું હતું એમ પ્રક્રિયામાં ઉધાર બાજુ ખર્ચા લખ્યા છે ભંગારમાં કાઢી નાખેલ એકમો આપ્યા છે 400 ભંગાર એકમ બાળકો એ નોંધ તરીકે સાઈડમાં લખું છું ભંગાર એકમ 400 આના બે ભાગ થશે સામાન્ય બગાડ અને બીજો ભાગ અસામાન્ય બગાડ ચાલો એને પ્રક્રિયા ખાતામાં લખાતા નથી આગળ આખર સ્ટોકના એકમો આપ્યા મિત્રો 900 આ લખ્યા જમા બાજુ આખર સ્ટોકના એકમો 900 સામાન્ય બગાડ પ્રમાણ ઉત્પાદનના 10% ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સામાન્ય બગાડ 10% કોના લેવાના છે ઉત્પાદન તરત બાળક 5100 5900ના 10% લે માર્ક એક ટકો ના મળે તો એના માટે બાળક તમને ઉત્પાદન શબ્દનો અર્થ આવડવો જોઈએ ચાલો હવે અહીંયા ઉત્પાદનનું સૂત્ર લખું છું શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમો માઇનસ આખર સ્ટોક આ ત્રણ શબ્દોને કહીશું આપણે ઉત્પાદન શરૂઆતના સ્ટોકના એકમ કેટલા છે મિત્રો 800 દાખલ કરેલ એકમો કેટલા છે 5100 એમાંથી આખર સ્ટોક કેટલો બાદ કરું 900 સેટિંગ કરો તો જરા મિત્ર 5000 એક્ઝેક્ટ 5000 આવશે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એસ વાય બીકોમ બાળકો યાદ હોય તો પડતરના કતરકમાં આપણે ઘણી બધી વાર શીખ્યા છે ઓકે તો અહીંયા લખીશું 5000 ઉત્પાદનના 10% 500 એકમ જો 5900 લો તો 590 આવો માર્ક કટે ઓકે ચલો બાળકો એના પછી એક આ પહેલો નવો પોઈન્ટ આખા દાખલામાં જે નવું આવશે ને બાળકો એને સમજવા માટે ઓરતે નિશાની કરી છે એટલે તમને યાદ રહે કે આજે નવું આ શીખ્યા ચલો એના પછી ભંગારની કિંમત 2 રૂપિયા 500 ગુણ્યા 2 કરીશું 1000 રૂપિયા આવશે હવે બાળકો બધી જ માહિતી ભરી જાય પછી જે આપણો નિયમ છે એમાં છે બરાબર સૌપ્રથમ એકમનો સરવાળો કરીશું આઈ થિંક જવાબ આજનો વધારે આવે છે 6000 હા લગભગ 6000 જેવો થાય છે એ મૂકીશું અહીંયા ઉધાર બાજુ જો મિત્રો 6000 માંથી 5900 જાય કેટલા વધશે 100 એકમ આને આપણે નામ આપીશું અસામાન્ય બતાવો જેની કિંમત બાકી છે ઘણા બધા દાખલા બધા સામાન્ય વધારો આવે છે મિત્રો હવે અસામાન્ય વધારાની કિંમત તૈયાર માલની આ ખર્ચો આપણે આપણને ખબર છે બધી કિંમત તો ક્યાંથી મળશે મિત્રો મૂલ્યાંકન પત્રકમાંથી હવે બાળકો 2 નંબરનું પૂર્ણ એકમનું પત્રક હવે ફીફો પદ્ધતિ જે યાદ રાખજો સૂચના ના આપે તો કીધું છે દાખલામાં ફીફો અહીં ક્યાંય સૂચના નથી આવી ના આપે તો કઈ પદ્ધતિ એપ્લાય થાય હંમેશા ફીફો જેવો ફીફો આવે મને મેજિક શબ્દ યાદ આવે શરૂઆતનો સ્ટોક ક્યારે આવે માત્ર ફીફોમાં એટલે આમાં ફીફો વાળી પદ્ધતિ પણ રિપીટ થશે કેટલો છે શરૂઆતનો સ્ટોક 800 એકમ 2 નંબરમાં શું આવશે મિત્રો તૈયાર માલ કેટલા એકમ છે 4600 પણ જ્યારે ફીફો પદ્ધતિ ત્યારે શું યાદ રાખવાનું આ સ્ટોકના એકમ અંદર એટલે શરૂઆતનો સ્ટોક 800 બાદ કરવાનો એટલે અહીં આવશે 3800 3 નંબરનો બાળકો આખર સ્ટોક કેટલા એકમ છે
आखर स्टॉक ना 900 एकम। चार नंबर में बाळको सामान्य बगाड़ कितना एकम छे 500, असामान्य बगाड़ छे વધારે ઉધાર બાજુ છે એટલે અહીંયા કુલ કરીશું એમાંથી બાદ કરીશું પાંચ નંબરમાં અસામાન્ય વધારો કેટલા એકમ મિત્રો 100 અહીંયા ટોટલ 6000 6000 માંથી 100 જાય તો કેટલા રહેશે અને કહેવાય કુલ પૂર્ણ એકમ હવે બાળકો મેઇન કાર્યકારી છે અહીંયા ટકાવારીની હવે પ્રક્રિયા 2 નું ખાતું બનાવવાનું છે એટલે ચાલુ પ્રક્રિયાનો જે માલ સામાન છે માલ સામાન 2 કહેવાય હવે તમને ખબર છે આગળની પ્રક્રિયા તો પૂરી થઈ ગઈ તો વિદ્યાર્થી તરીકે તમે કઈ રીતે આ સાક્ષાતની ટેકનિક બતાવો જો જ્યારે માલ સામાન એકલો ધરે આગળની પ્રક્રિયાનો માલ સામાન છે આગળની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એટલે એમાં હંમેશા શરૂઆતના સ્ટોકમાં ડેસ્ક આવે ઓકે એ સિવાય સામાન્ય પગાર બી આપણે લેતા નથી એ સિવાયની કોઈ પણ વિગત હોય કોઈ પણ વિગત હોય માલ સામાન એકની અંદર બાળકો હંમેશા 100% રહે કારણ આગળની પ્રક્રિયા છે આ તમારો માલ સામાન એકનો નિયમ ફરી સમજી લો શરૂઆતનો સ્ટોક અને સામાન્ય પગાર એમાં કક્ષા લેવાની નથી કારણ શરૂઆતનો સ્ટોક બે માલ સામાનનો ના હોય એકનો જ હોય એટલે આગળની પ્રક્રિયામાં ડેસ અને સામાન્ય પગાર ડેસ એ સિવાયનું કંઈ પણ લખો કોઈ પણ દાખલામાં તો શું યાદ રાખવાનું 100% 100% 100% 3800 ના 100% કાઢો મિત્રો 70% 60% 70% 100% 70% 100% 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
चालीस टका सौ में साइठ हजार के बाकी रहे चालीस टका आठ सौ तीस टका आठ सौ चालीस टका ओके आ रीते बाड़क आप चोपड़ी अंदर पेज नंबर 151 पर आखर स्टॉक माटे आपा जे 951 जेने टकावारी छे बाळको माल सामान क्यां लखी नथी बे पण नंबर बे માં લેવાનો 60 40 40 આપેલ 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 60% 40% અને 40% 900 ના 60% લખો મિત્ર 540 900 ના 40% 360 900 ના 40% ના પછી આપણે જાણીએ છીએ બાળકો સામાન્ય વર્ગમાં કોઈ ટકાવારી ન આવે ડેશ હવે મિત્રો આપણે અસામાન્ય વધારો જોઈશું એમાં તો કોઈ પણ પરિસ્થિતિ તમને ખ્યાલ જ છે ગમે તેવી કહો કેટલા લેવાના માલ સામાન 1 માં 100% 2 માં 100% મજૂરીમાં પરોક્ષ કરમાં 100 એકમના 100% બધામાં 100 આવશે બાળકો ઓકે હવે પહેલા આપણે સરવાળો કરીએ 3800 900 4700 હા 4580 બોલો માલ સામાન એક બે ક્યારે લેશો ક્લાસમાં હોય ત્યારે હું પૂછું તો તમે બધા એક સાથે જવાબ આપો પણ બાળકો અત્યારે આપણા વચ્ચે ફોન છે એટલે ફરી યાદ રાખો પ્રક્રિયા 2 3 અથવા 4 નું ખાતું દીધું હોય કોઈ કે સર આગળ દાખલા ગણાય માં તમે નહોતું આગળ એક પણ દાખલા પ્રક્રિયા 2 3 4 ની જોઈ લેજો ઓકે ચાલ માલ સામાન એક ની અંદર ટકાવારી કેટલી યાદ રાખવાની તો શરૂઆતનો સ્ટોક ને સામાન્ય બગાડમાં કઈ દીધી એ સિવાયનું બધું લેવા 100 100 100 અને જે ચોપડીમાં ટકાવારી આપે ત્યાં નહીં જાણતા ચાલુ પ્રક્રિયાનો માલ સામાન આગળવાનો 2 અને આ રીતે સેટિંગ કરવાનું હવે બાળકો ત્રીજા પત્રક ની અંદર કેટલી નોંધ થાય છે ઉત્પાદનની નોંધ કાઢ ના પૂછી દીધું બાળકો જગ્યા થઈ ગયા હા હવે એક આ ભંગાર ની અસર તમને આપતા શીખવાડું જો સામાન્ય ભંગાર નો અર્થ બગાડ એના બે પ્રકાર સામાન્ય અને અસામાન્ય સામાન્ય બગાડ કેટલો આવ્યો 500 હવે જોજો 400 માંથી 500 જાય માઇનસ આવે બાળકો માઇનસ માં આવે તો એને કહેવાય અસામાન્ય વધારો 100 ક્લિયર થયું 500 માંથી 100 જાય નેગેટિવ 400
प्लस में आवे तो बगाड़ कहवा आ वस्तु तो कहीं भी शोधी तफावत में અને આ રીતે પણ તમે બાગબાગી કરીને ટેલી કરી શકો છો આ એક એવી નોટ છે જે તમને ક્યાંક ને ક્યાંક કામ લાગશે ઓકે ચાલો હવે બાળકો બીજું પત્ર એકમ દીઠ પડતરનું પત્ર તમારી અંદર બધી જ માહિતી ચોપડીમાંથી લેવાની છે હવે જોજો માલસામાન એક અને બે ના પરથી કેટલો ફરક પડે છે એક નંબર માલસામાન એક એમાં સૌપ્રથમ દાખલ કરેલ એકમના ખર્ચા એમાંથી બાદ सामान्य बगाड़ी उपज बे नंबर माल सामान बे तर नंबर प्रत्यक्ष मजूरी अने चार नंबर परोक्ष खर्चा हवे आमा अगत्यनुं शुं आव्युं बाळको तो जे सामान्य बगाड़ी उपज छे अत्यार सुधी एक ज माल सामान हतो पण ज्यारे माल सामान एक बे अगर पहेली माल सामानमांथी बात करी हवे आ बधा खर्चा क्यांथी लेवाना बाळको તો હંમેશા યાદ રાખવાનું માલ સામાન એક બે વાળો દાખલો ગમે તો પ્રક્રિયાના બધા જ ખર્ચા એકમ દીઠ પડતરમાં પ્રક્રિયા ખાતામાંથી લેવાના ચાલો સૌ પ્રથમ દાખલ કરેલ એકમનો ખર્ચો આવો મિત્રો 10200 આંગળી જોઉં ક્યાંથી લઉં છું સામાન્ય બગાડી ઉપજ આ રહી 1000 બાદ કરો મિત્રો 9200 ચાલો પ્રક્રિયા માલ સામાન બે આ રહ્યો બાળકો 4480 પ્રત્યક્ષ મજૂરી એ પણ આપેલી છે 13140 परोक्ष खर्चा 17520 હવે બાળકો એકમો ક્યાંથી લેવાના કર પૂર્ણ એકમોનું પત્ર જોઈ શકો છો માલ સામાન એને લેવાની હતી એકમો વડે ભાગીશું 4600 કિંમત આવશે 2 રૂપિયા પછી 4480 ને 4480 વડે ભાગીએ એટલે કિંમત આવશે 1 રૂપિયો એના પછી પરોક્ષ ખર્ચા અને મજૂરી મજૂરીમાં 13140 સામે એકમો 4480 ભાગાકાર કરો મિત્ર 3 રૂપિયા અને એના પછી 17520 ને ભાગીશું 4480 વડે ભાગો મિત્ર 4 રૂપિયા છેલ્લી કોલમનું ટોટલ કરીશું 2 ને 3 3 ને 6 ને 4 10 રૂપિયા વચ્ચેની કોલમનો સરવાળો નથી કરવાનો ટોટલ કરો તો 44340 44340 હવે સેમ રીત બાળકો આ ટોટલ છેલ્લા પત્ર જોડે ટેલી થાય તો દાખલો સાચો એટલે બાળકો પહેલી ત્રણ રીત કરતા આ રીતમાં તમારી લેન્થ લગભગ 30 થી 35 મિનિટ થઈ જાય એટલે દાખલાનું લંબાઈ વધી જાય બાળકો અને ક્લાસ હોય તો આટલું કરો ને તમે ગુમાગુમ કરો એટલે આટલું તમને લખવા દો તમે લખો એટલે એક કલાકે દાખલો તમે આજે જોજો એક જ લેક્ચરમાં બે આખા દાખલા થઈ જશે કારણ મારે કઈ રોકવાનું નથી તમારે વિડીયો શાંતિથી જોવાનું છે બરાબર કોઈ બ્રેક જ નથી આમાં બાળક ન હોવાના કારણે ઓનલાઈન અંદર બાળકો બે લેક્ચર માં એક માટે ખાસ ધ્યાન આપજો ઓકે હવે મૂલ્યાંકન પત્રક બીજો પત્રક છે એમાંથી લાઈન લેવાની ત્રીજા પત્રકમાંથી કોલમ ચાલો બીજા પત્રકમાં જે પહેલો શબ્દ છે એ લઉં છું એક નંબર શરૂઆતનો સ્ટોક મૂલ્યાંકન પત્રકમાં માલ સામાન એક માલ સામાન બે મજૂરી અને પરોક્ષ ખર્ચ અહીંયા ડેશ છે મિત્રો અહીંયાથી 240 હવે ગુણાકાર આ ચેપ્ટરનો બાળકો સૌથી નબળો પાસો છે એટલે મગજ તમારું ચકરી જશે પણ ધ્યાન આપજો નહીં તો ઊંચા પડશે બરાબર ગુણાકાર કરવો જ પડશે કિંમત અહીંથી 2 રૂપિયા ડેશ અહીંયા 1 રૂપિયો પછી 3 રૂપિયા પછી 4 રૂપિયા 960 1280 હવે આનો ટોટલ કરો 2480 આ તમે તમારું શરૂઆતના સ્ટોકનું મૂલ્યાંકન બીજા પણમાં તૈયાર માલ બધા માળત્રીસો છે તો શું કરીશું આપણને ખ્યાલ જ છે આગળ આપણે કરેલું છે તૈયાર માલમાં 3800 એકમો ગુણ્યા સીધા 10 રૂપિયા લઈએ રકમ આવશે 38000 ચાલો એના પછી 3 નંબરમાં આપ્યું છે બાળકો આખર સ્ટોક આખર સ્ટોકમાં બી ચાર શબ્દો માલ સામાન એક બે મજૂરી અને પરોક્ષ ખર્ચ એકમ લઈએ મિત્રો 900 540 360 360 બરાબર જોજો 900 540 360 360 ગુણ્યા 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 કિંમત 2134 લખવામાં ભૂલ ના થાય ખાસ જોવાનું 2134 ગુણાકાર કરો મિત્ર 540 1080 1440 1440 ટોટલ 4860 40
બીજા પત્રકમાં અસામાન્ય વધારો વાત કર્યો છે તમે પણ વાત થશે બાળકો સિસ્ટમ સેમ ફોલો કરવાની બાદ અસામાન્ય વધારો બધામાં 100 એકમ છે બાળકો શું કરીશું 100 ગુણ્યા સીધા 10 લઈ લો અને બસ 1000 જેવા વાત કરીશું બાળકો 44380 મેજિકલ ફિંગર ટેલી થયો બાબા અમરનાથ ભેડા ભાજ અદ્ભુત ને બાળકો ભરો લાખો લાંબો દાખલો પૂછાય એટલે મોસ્ટલી માનસામાં એક બે વાળી રીત કોઈક વાર પૂછાય છે વધારે રેગ્યુલર ફ્રીક્વન્ટ પૂછાય છે જેમાં એક માનસામાં હોય જી બાળકો તમારું આમ પતિને લીધો પ્રોબ્લેમ ક્યાં હશે નજર અહીંયા બોડી ફિક્સ ચલો બાળકો એ પહેલી ટીક મારી જો અસામાન્ય વધારો એનું મૂલ્યાંકન થયું 1000 રૂપિયા આ લખ્યું એના પછી બાળકો એ આખા સ્ટોકને ટીક મારી મૂલ્યાંકન પત્રકમાં 4860 એ આખા સ્ટોકની સામે લખ્યું ક્યાંથી આવ્યું તો મૂ એટલે મૂલ્યાંકન આ બી ક્યાંથી આવ્યું મૂ એટલે મૂલ્યાંકન અને જેવું તૈયાર માલ સામે ટીક મારવા ગયો બાળકો ચહેરા પર દુઃખ ગપલા શરૂ અહીંયા જો બાળકો અહીંયા તો 4600 એકમ છે અહીંયા 3800 છે કઈ યાદ આવે છે જે પહેલી રીતમાં કામ કરતા હતા ને માલ સામાન એક વગર અહીંયા તમે ફીફો પદ્ધતિમાં બીજા પત્રકમાંથી સ્ટોક બાદ કરી જાવ ફરી એના બાજુ જોડી અને તમારે 4600 ની કિંમત શોધવી પડશે એના માટે જે નોંધ કરી ત્યાં આગળ એ જ નોંધ કઈ રીતે થશે મિત્રો જોતા જજો અહીંયા સાઈડ પર કરું છું નોંધ તૈયાર માલ ક્યારે કરવાનું ફીફો પદ્ધતિ હોય ત્યારે કટ નથી થતું મિત્રો હા સૌપ્રથમ લખીશું એમાં શરૂઆતનો સ્ટોક એમાં ગયા વર્ષની પડતર ક્યાંથી લેવાની પ્રક્રિયામાંથી પછી ચાલુ વર્ષની પડતર ક્યાંથી લેવાની મૂ એટલે મૂલ્યાંકનમાંથી અને વત્તા તૈયાર માલની પડતર ક્યાંથી લેવાની મૂલ્યાંકનમાંથી અહીં ટોટલ આવે એક્ઝેક્ટ 4600 એકમની પડતર આવશે ચાલો સૌપ્રથમ શરૂઆત નો સ્ટોક ગયા વર્ષની પડતર પ્રક્રિયા માટે ફિંગર જો બાળકો ક્યાં થી લઉં છું 55 આ લખ્યું ચાલ પછી ચાલુ વર્ષની પડતર મૂલ્યાંકન માં આ લીધું બાળકો જુઓ 2480 આ ટપકા આવ્યો અને તૈયાર માલની 38 એકમની પડતર પર મૂલ્યાંકન કરી આ લખ્યા 38000 ટોટલ કરો 38000 હવે બીજો પોઈન્ટ કહી દો બાળકો નોંધ કર્યા પછી ઘણા બાળકોને એવું થતું હશે કે અહીંયા જેટલા એકમ હોય એટલી જ રકમ અહીં આવે એટલે ઘણા એવું ધારણા કરે છે 46000 ની સામે 4700 આવે છે એવું બાળકો ફિક્સ નથી સેટિંગ કરશો તો માર્ક કપાશે આ નોંધ લખવી કમ્પલસરી છે કોઈ કે શરૂ આપ કેલ્ક્યુલેટર માં કરો તો માર્ક કપાઈ જશે બરાબર એવરી કેલ્ક્યુલેશન ઇઝ અ પાર્ટ ઓફ આન્સર દરેક ગણતરી જવાબનો ભાગ ગણાય છે આટલા અઘરા દાખલામાં તમે આ કઈ રીતે કર્યું ટીચરને બતાવવું જરૂરી છે મારી જોડે બોર્ડમાં જગ્યા છે ત્યાં હું કરું છું બરાબર એમ કે રેકોર્ડિંગ જેવી જગ્યા થાય અવાજ સાવ ત્યાં કરું પણ તમારી જોડે ચોપડો છે એક આ નોટ અહીંયા જે સાઈડમાં કરી બધી નોટ તમારે છેલ્લે કરવાની કારણ કે તમે જો વિડિયો લેક્ચર થી આરામથી નોટિંગ કરો છો ક્લિયર હવે બાળક તમે લખો છો 46000 ક્યાંથી આયા નોંધમાંથી હવે બાળક જો પ્રક્રિયા ખાતું સરખું થાય તો દાખલો 100% સાચો બરાબર મિત્ર 51860 51860 અને આટલું કર્યા પછી બાળકો તમે જોતા હશો દરેક દાખલામાં સામાન્ય બગાડ કે વધારાનો ખાતું એક્સ્ટ્રા બનાવજો પણ આ દાખલામાં તો કીધું જ છે તો જ્યારે કીધું હોય બાળકો ત્યારે આપણે એની પર છોડીશું નહીં તો હું તમને છેલ્લું પત્રક ભૂસી અને અહીંયા તમને કરાવું છું અસામાન્ય વધારાનું ખાતું પણ પરીક્ષામાં ક્લિયર કહું છું મિત્રો જ્યારે માંગ્યું હોય ત્યારે જ તમારે એ ખાતું બનાવવાનું જે ન માંગ્યું હોય તો એક્સ્ટ્રા બનાવવાનો કોઈ માર્ગ નહીં હોય ઓકે ચાલો 5 નંબર અસામાન્ય વધારાનું ખાતું 1 થી 2 માર્ક પૈસાના એટલે આપણે કોઈશું નહીં વિગત એકમ રકમ વિગત એકમ રકમ ચાલો હવે સૌપ્રથમ વધારાની બાકી પ્રક્રિયામાં ઉધાર બાજુ જેની ખતવણી જમા બાજુ કરીશું શું લખીશું પ્રક્રિયા ખાતેથી લાવ્યા કેટલા લાવ્યા 100 એકમ રકમ કેટલી લાવ્યા તો બોલે 1000 ઉધાર બાજુ શું લખીશું અસામાન્ય વધારો ઉપજવાનું મુખ્ય કારણ સામાન્ય બગાડનો ઘટાડો છે તો આપણે એવું લખવાનું સામાન્ય બગાડની ઓછી ઉપજ અથવા યાદ ના રહે તો રોકડ ખાતે લખી નાખશો તો બી ચાલશે કેટલા એકમ 100 કિંમત કઈ લેવાની 15
रूपया बसो आ रीते खातु बंद करीशु मित्रों। 100 एकम 1000 रकम 100 एकम 1000 रकम ने तफावत आपसे 800 रुपया ये आपने ले लीशु नन्नु खाते। तो बाळको तमे आटला लेक्चर जे प्रोसेस बिना अटेंड कर्या छे એમાં તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રક્રિયા ક્રમનો સૌથી લાંબો દાખલો જો આનાથી લેન્થી ક્વેશ્ચન મેં જોયો નથી તો બરાબર મગજમાં ફિટ કરો જ્યારે માલ સામાન 1 અને 2 લો ત્યારે દાખલામાં પ્રક્રિયા 2 3 4 ખાતું માંગેલું હોવું જો ગમે તે દાખલા ના લે તમને માર્ક કપાઈ જશે મેં તો તમને પરીક્ષાની અંદર સ્પષ્ટ સૂચના આપી છે બરાબર પણ આ રીતનું કાર્ય તમારે કરવાનું થાય તો જે બાળકો સારી પ્રેક્ટિસ થાય એટલે આપણે એક્સ્ટ્રા દાખલો લઈએ છીએ। चलो बड़ा पेज नंबर 152 पर बीजो एक दाखलो फरी प्रैक्टिस में लाऊं छु। फिफो पद्धति माल सामान 1 અને 2 ये नोटिंग करो जो जेने तुमने समझवामां अतिप नंबर माल सामान 1 2 અને फिफो पद्धति ओके। दाखला नंबर 12 कौंस में 18 पेज नंबर 152 एक्स कंपनी लिमिटेड प्रक्रिया 3 ने लगती मार्च 2023 की माहिती नीचे मुजब पूरी पाड़े छे। प्रक्रिया 3 નો શરૂઆતનો સ્ટોક આપ્યો, પ્રક્રિયા 2 માંથી લાવેલ એકમ આપ્યા, દાખલ કરેલ માલ સામાન આપ્યો, ભંગારમાં કાઢી નાખેલ એકમો પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા, છેલ્લા પેરેગ્રાફમાં બગાડ ઉત્પાદનના 10% ઉત્પાદન શબ્દનો અંતબાળા આગળ જોઈ ગયા છે આપણે, શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમ માઈનસ આ કરશો અને છેલ્લે ફિફો પદ્ધતિ અનુસાર ક્લિયર સૂચના છે મિત્રો ફિફો પૂર્ણ એકમ પત્રક પડતર પત્રક મૂલ્યાંકન પત્રક પ્રક્રિયા 3 નું ખાતું અંડરલાઈન કરો બાળકો। જ્યારે દાખલામાં પ્રક્રિયા 2 3 અથવા 4 નું ખાતું કીધું હોય ત્યારે બીજું પત્રક પૂર્ણ એકમ ને માલ સામાન 1 માલ સામાન 2 કોઈ છોકરો એમ કહે છે પ્રક્રિયા 3 છે તો માલ સામાન 2 અને 3 ના એવું નહીં યાદ રાખવાનું। જુઓ પ્રક્રિયા 3 નું ખાતું કીધું તો ચાલુ પ્રક્રિયા 3 માટે માલ સામાન 2 ચાલુ પ્રક્રિયા નું માલ સામાન ગણ આગળની પ્રક્રિયા 2 છે એના માટે માલ સામાન 1 કહેવાય। કોઈ કહે છે 3 પ્રક્રિયા ના કે 1 2 3 ના દાખલામાં એ લોકો 3 નું પ્રક્રિયાનું ખાતું માંગે તો આગળ 2 ની માહિતી આપે 4 નું માંગે તો આગળ 3 ની 5 નું માંગે તો 4 ની 3 નું માંગે એટલે 1 2 3 એવું નહીં લેવા માલ સામાન 2 એ પ્રક્રિયા 3 ની માહિતી છે માલ સામાન એક આગળની પ્રક્રિયા આ રીતે યાદ રાખવાનું ક્લિયર। ચલો બાળકો સૌથી પહેલા નિયમ લઈએ જે પ્રમાણે પ્રક્રિયા ખાતામાં ખર્ચ લખીએ છે સૌપ્રથમ પ્રક્રિયા 3 માં શરૂઆતનો સ્ટોક કેટલો આપે છે મિત્રો 600 એકમો જેની રકમ આપી છે 8400 એના બદલે પ્રક્રિયા 2 માંથી લાવ્યા અમે 4 ની બાળકો 3 નું ખાતું છે પ્રક્રિયા 2 માંથી લાવ્યા તો આપણે લખીશું પ્રક્રિયા 2 ખાતેથી લાવ્યા અથવા એને શું કહી શકાય દાખલ કરેલ એકમો કેટલા લાવ્યા તો બોલે 11000 અને રકમ કેટલી 44000 રૂપિયા। પ્રક્રિયા 3 માં પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ માલ સામાન પ્રક્રિયા 3 કેટલો આપે મિત્રો 19280 એના પછી પ્રત્યક્ષ મજૂરી આપી છે બાળકો જેની રકમ છે 57240 એના પછી બાળકો કારખાનાનો પરોક્ષ ખર્ચ આપે છે બાળકો 76320 એના પછી મારું ધ્યાન જાય પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા બધા મિત્રો 3 નું ખાતું બનાવ્યું અને 4 ખાતે લઈ ગયા શું થાય તૈયાર માલ પ્રક્રિયા 4 ખાતે લઈ ગયા ઓકે એકમ આપે છે બાળકો 8800 એના પછી પ્રક્રિયા 3 નો આખો સ્ટોક યસ આખો સ્ટોક આપે છે મિત્રો 1600 એકમો જેની રકમ શોધવાની છે તૈયાર માલની રકમ શોધવાની છે નીચે ટેબલ જો બાળકો પેજ નંબર 152 મસ્ત ટેબલ અને આવા દાખલામાં બાળકો કોઈ કન્ફ્યુઝ આવે પ્રેઝન્ટેશન વિશે જો શરૂઆતનો સ્ટોક ટકાવારી આખો સ્ટોક ટકાવારી ભંગાર ટકાવારી ભંગારની ટકાવારી કોને લાગુ પડે અસામાન્ય બગાડને પ્રક્રિયામાં બગાડ ઉત્પાદનના 10% છે હવે ઉત્પાદનના 10% કેવું છે મિત્રો એટલે ઉત્પાદન શબ્દનો અર્થ અહીંયા શીખવાડું છું પછી નોંધ કાઢી નાખીશ ઉત્પાદનનો અર્થ શું થશે યાદ આવે છે શરૂઆતનો સ્ટોક વત્તા દાખલ કરેલ એકમો માઇનસ આખર સ્ટોક શરૂઆતના સ્ટોકના એકમ કેટલા છે બાળકો 600 વત્તા દાખલ એકમ કેટલા છે 11000 માઇનસ આખર સ્ટોક કેટલો છે 1600 સેટિંગ કરો સર જરા એક્ઝેક્ટ ઉત્પાદન 10000 એકમ આવશે હવે સામાન્ય બગાડ ઉત્પાદનના 10% એ જમા બાજુ નથી 10000
हजार उत्पादन एना 10% लगभग आवशे 1000 एकमो અને જેની ભંગાર કિંમત આપી છે બાળકો 4 રૂપિયા. હવે બાળકો બરાબર ક્લિયર કરો, જ્યારે ઉત્પાદનના 10% કીધું હોય તો શરૂઆત હતો દાખલ માઇનસ આગળ. જ્યારે એમ કીધું હોય કે દાખલ કરેલ માલ સામાનના 10% તો અત્યારે જાણે 10%, જ્યારે એમ કીધું હોય શરૂઆત સ્ટોક વત્તા દાખલ એકમ બંનેના 10% તો પહેલા લેવા. તો 3.2 રૂપિયા આવે, શરૂઆત વત્તા દાખલ એકમના 10% અથવા દાખલ એકમના 10% અથવા ઉત્પાદનના 10%. આ ખાસ વાંચજો, વાંચ્યા વગર લખશો તો ગુણાકાર ખોટો આવશે. ઓકે, હવે બધી વિગત પતી ગઈ બાળકો. તો સૌ પ્રથમ એકમનું ટોટલ, હવે મને એવું લાગે છે લગભગ ઉધાર બાજુ વધારે થાય છે મિત્ર, કરો તો 11600 તફાવત કાઢો 200 11600 અને અહીંયા તફાવત આવશે 200, જેને નામ આપીશું આપણે અસામાન્ય બગાડ, સોરી, અને એની કિંમત પણ આપણે શોધવાની છે. આનો અર્થ તો પહેલા ખાતામાં ગમે તે રીતે કોઈ ફરક ન પડે. હવે બાળકો મેં માલ સામાન એક બે માટે યાદ રાખવાનું, ચાલુ પ્રક્રિયાનો માલ સામાન બે છે અને આગળની પ્રક્રિયાનો માલ સામાન એક છે. આમાં બાળકો શબ્દો લખતા જઈએ. સૌથી પહેલો શબ્દ પૂર્ણ એકમોના પત્રકમાં વિગત કુલ એકમ, માલ સામાન 1% એકમ, માલ સામાન 1% એકમ. પહેલો શબ્દ કયો લઈશું? શરૂઆતનો સ્ટોક ક્યારે આવે? ફીફો પદ્ધતિ, ફીફો પદ્ધતિમાં એકમ કેટલા છે? 600. એના પછી બે નંબર યાદ છે બાળકો, શું લખીશું? તૈયાર માલ. તૈયાર માલની અંદર બાળકો એકમો લખીશું 8800. જેવી ફીફો પદ્ધતિ હોય એટલા એકમ અંદર હોય, યાદ આવે છે? શરૂઆતના સ્ટોકના 600 એકમોમાંથી બાદ કરી દેવાના ગણતરી માટે 8200. 3 નંબરમાં લઈશું મિત્રો આખર સ્ટોક, જેના એકમ આપણને દેખાય છે 1600. 4 નંબરમાં લઈશું સામાન્ય બગાડ, જેના એકમ દેખાય છે 1000. અને 5 નંબરમાં લઈશું મિત્રો અસામાન્ય બગાડ, જેના એકમ દેખાય છે મને 200. અને આ રીતે મિત્રો આપણે પૂર્ણ એકમના પત્રકોનું ટોટલ કરીશું. આમ 11600 થશે. ચાલો હવે બાળકો ફરી આ રીત પકડી રાખજો. જો કન્ફ્યુઝ થઈ ગયા માલ સામાન એક તો મારો ગયા, પહેલા તમારે શું કરવાનું? માલ સામાન એક આગળની પ્રક્રિયા માલ સામાન, જેમાં નિયમ શું છે? એમાં શરૂઆતનો સ્ટોક અને સામાન્ય બગાડની કોઈ કક્ષા ના આવે, એ સિવાયની કોઈ પણ વસ્તુ કેટલા ટકા લેવાના? 100%. જોતા જાઓ અહીંયા ડેશ, ઓકે, પછી સામાન્ય બગાડમાં ડેશ, એ સિવાયનું કોઈ પણ લેવામાં કેટલું યાદ રાખવાનું છે? પહેલેથી લખી નાખવાનું 100%, પહેલેથી 100%, પહેલેથી 100%, 8200 100%, પછી 1600 100%, પછી 200 100%. ઓકે, હવે બાળકો જે ચોપડીમાં ટકાવારી નિયમ લો છો ને, એ માલ સામાન માલ સામાન બે માં લેવો, એ લોકો કે નહીં આપણે જાતે નક્કી કરવાનું. ચાલો હવે શરૂઆતના સ્ટોક માટે શું નિયમ છે મિત્રો? બાકીના બાકીના બાકીના, એટલે જે ટકાવારી આપીએ 100 માંથી બાદ કરી લેવાની. જો પેજ નંબર 152 પર છેલ્લું ટેબલ જો, માલ સામાન 80%, મજૂરી 60%. માલ સામાન ક્યાં લખીશું મિત્રો? માલ સામાન 3 નથી લખ્યું, 2 લખીશું. મેં તમને શીખવાડી દીધા હતા, પણ આ ચાલુ પ્રક્રિયાનો માલ સામાન 80% જાય, 100 માંથી 80 જાય 20%, 100 માંથી 60% જાય, બાકીના 40%. 600 ના 20% કાઢો મિત્રો 120, 600 ના 40% 240. ચાલો આગળ જઈએ બાળકો. તૈયાર માલ માટે આપણને નિયમ ખબર જ છે, જે પ્રક્રિયા પૂરી થઈ ગઈ એટલે એમાં હંમેશા 100%, હંમેશા 100%. 8200 ના 100% કાઢો, 8200 ના 100%. ચાલો હવે આકર્ષક પડે કયો નિયમ હતો મિત્રો? આપેલ આપેલ આપેલ, જો ટકાવારી આપી છે 70 60 60, એ ચોપડીમાં જે છેલ્લું ટેબલ છે એમાં 70 60 60 અને 60%. 1600 ના 70% કાઢો, તો 1600 ના 60% કાઢો, તો 960 સેમ છેલ્લામાં બી આવશે. ચાલો સામાન્ય બગાડ માટે બાળકો આપણે કશું લેવા નથી ડેશ. હવે રહ્યો અસામાન્ય બગાડ, અહીં બાળકો મેં સૂચના આપેલા, ઘણા છોકરા જોવા કે સર 100% લઈ લો, કોઈ માહિતી નથી આપી. જે બી 100% લીધા માર્ક કાઢે, કઈક ટકો નહીં મળે. ટેબલમાં છેલ્લો પણ જો ભંગાર આપ્યો છે પેજ નંબર 152 પર, મેં પહેલા પણ કીધું ફરી યાદ કરો, જે છોકરા ભૂલ કરે છે, ભંગાર કે બગાડની ટકાવારી આપી હોય તો અસામાન્ય બગાડ લાગુ પડે, વધારાના નહીં, આ ધ્યાન રાખજો. તો અસામાન્ય બગાડ જેમાં કઈ ટકાવારી લાગુ પડશે? ભંગારની. કેટલી છે મિત્રો? 100 70 70 આપેલી છે. 100 ટકા 70 ટકા 70 ટકા 200 ના 100 ટકા કાઢો 200 ના 70 ટકા 200 ના 70 ટકા. આ રીતે બાળકો આપણે ટકાવારી લેવાની છે. હવે બાળકો થોડુંક આપણે ટોટલ કરીશું.
માલ સામાન 1% ટોટલ ન થાય પૂર્ણ એકમનું ટોટલ કરો મિત્ર ટોટલ મિત્ર મારો હાથ પર છે પછી બોલો ચાલો હવે માલ સામાન 2 એકમનું ટોટલ કરો 46 મજૂરી 45 45 હવે બાળકો આટલી મોટી ગણતરી કરી છે કદાચ કઈ રોજો મારે આપણે જોઈ લઈએ જવાબમાં ચાલો તમે પણ જોઈ લો હું બી જોઈ લઉં છું પેજ નંબર 153 ઉપર 10046 45 45 કઈ રીતે આ લોકો મન જાણો સૌથી લાંબી રીત છે બાળકો આશા રાખું છું કે તમે સરસ તૈયારી કરશો ચાલો હવે બીજો પત્રક અહીંયા જગ્યાની જરૂર પડશે બાળકો એટલે નોંધ કાઢના મેં આવી નોંધ કાઢી તમારે કાઢવાની નહીં તમે છેલ્લે લખી હશે એવી આશા રાખું છું ચાલો ત્રણ એકમ દીઠ પડતરનું પત્રક હવે આમાં ચાર શબ્દો આવશે પહેલો શબ્દ જોઈ લેજો માલ સામાન 1 એમાં दाखल करे एकमना खर्चा बाद सामान्य बगाड़ी ऊपर बे नंबर मा माल सामान चालू करते हैं त्रण नंबर मा प्रत्यक्ष मजूरी चार नंबर मा परोक्ष खर्चा हम बद्दा खर्चा क्या थी रेशो बड़ा को તો બધા ખર્ચા લઈશું આપણે પ્રક્રિયા ખાતામાંથી હવે લગભગ ટેક્સબુક ની જરૂરત નથી બાળકો નજર અહીંયા ચાલો સૌ પ્રથમ માલ સામાન 1 માટે દાખલ કરેલ એકમ ઉપર જે આગળની પ્રક્રિયાનો પ્રશ્ન જો આ લખો ફિંગર જોજો બાળકો 44000 એમાંથી બગાડની ઉપર છે 15 ના મળે 4000 વાત કરો 40000 ચાલો પછી ચાલુ પ્રક્રિયાનો માલ સામાન પ્રક્રિયાનો માલ સામાન 3 તો ચાલુ પ્રક્રિયા શબ્દ જોવાનો 19280 પછી પ્રત્યક્ષ મજૂરી 57240 અને પછી પરોક્ષ ખર્ચ બોલો બધા ખર્ચા ક્યાંથી લીધા મિત્રો કઈ રીતે માલ સામાન એક બે અલગ કરે સમજાય છે આમાં કન્ફ્યુઝન ના થવું આગળ વધીએ પૂર્ણ એકમ પૂર્ણ એકમ માટે અહીંયા જોવાનું હોય અહીંથી નહીં શરૂ કરવાનું માલ સામાન એક એ આ રહે તો જોજો એ 10000 વડે ભાગ્યા આ બધું મિત્ર ચલો બે નંબરમાં 9640 બે ત્રણ નંબરમાં 45 છ અને ચાર નંબરમાં ફરી 45 આઠ ચાલો હવે બાળકો પહેલી કોલમ અને છેલ્લી કોલમ નું ટોટલ છેલ્લું જાતે કરી શકું છું 4 9 6 12 8 20 192,840 હવે આ ટોટલ મિત્રો જો નીચે ટેલી થાય તો દાખલો સાચો હવે ચાર નંબર નું મૂલ્યાંકન કરીશું બાળકો મૂલ્યાંકન માટે શું કરીશું બીજા પત્રકમાંથી લીટી અને ત્રીજા પત્રકમાંથી કોલમ પહેલો પણ અગર જેમ શબ્દ લખાય મિત્રો જો પહેલો શબ્દ શરૂઆતનો સ્ટોક તેમાં માલ સામાન એક તો છે જ નહીં માલ સામાન બે મજૂરી અને પરોક્ષ ખર્ચ ચાલો એકમ 120 240 અને 240 કિંમત એક લઈશું બાળકો માલ સામાન એક નથી 2 6 8 2 6 અને 8 240 44 19 20 ટોટલ કરો મિત્ર 3600 આ ધરો તમારું મૂલ્યાંકન પત્રક શરૂઆતનો સ્ટોક બે નંબરમાં તૈયાર માલ બધામાં બાળકો સરખો આવ્યો સરખો આવ્યો તો શું કરીશું સીધું સેટિંગ કરીશું તૈયાર માલ કેટલા એકમો 8200 રકમ કેટલી સીધી 20 રૂપિયા લઈ લો એકમ દીઠ પડતા 1,64,000 ચાલો એના પછી બાળકો આખા સ્ટોક લઈશું જેમાં ડાયરેક્ટ નહીં લેવાય અલગ અલગ માહિતી આપી છે તો આખા સ્ટોક માટે આપ જોઈ શકો છો માલ સામાન 1 માલ સામાન 2 મજૂરી અને પરોક્ષ ખર્ચ એકમ લઈશું લેવા ભૂલ ના થાય ધ્યાન રાખજો 1611 2960 960 4 2 6 8 અને 960 ગુણાકાર કરવા પડશે 4 2 6 8 4 2 6 8 42 40 57 60 74 80 ઓકે ચાલો આગળ વધીએ ચાર નંબર એના મેં મિત્રો અસામાન્ય બગાડ લઈશું સામાન્ય બગાડ કોઈ ટકાવારી નથી
थोड़क आप ध्यान रखे पड़े नीचे कट ना थे माल सामान एक माल सामान बे मजूरी अने परोक्ष खर्च चलो 200 200 140 140 200 200 140 140 कीमत चार बे छ आठ चार बे छ आठ 800 440 1100 31 60 હવે જો તમારું પ્રક્રિયા મૂલ્યાંકન પત્ર 3 નંબરના પત્ર જોડે ટેલી થાય થાય છે મિત્ર તો દાખલો સાચો બાબા અમરનાથ બેડા પારો થોડુંક લેન્ધી વર્થાય બાળક જો ક્લાસમાં મતલબ એમાંથી એક જ દાખલો તમે વિચારવાનું એની અંદર એક સાથે બે દાખલા લઈએ તો એક કલાક નથી જતો વિચારવાનો કારણ તમે લોકો જોડે નથી બરાબર અટકતા લખવાનું છે સીધું જ વર્થાવવાનું છે હવે બાળકો વેલ્યુ જો હું કહી દે ના બોલું ચાલો સૌથી પહેલા અસામાન્ય બગાડ 3160 ટીક કરી અહીંયા લખી નાખી આખર સ્ટોક 1600 એકમ છે એની કિંમત 2280 લખી નાખી અને જેવી બાળકો 88 ની સામે લખવા બે ચહેરા પર દુખો અહીંયા તો બાળકો માત્ર 82 જ લેખન છે ફરી યાદ આવે છે જે આગળના દાખલા કરીએ નોંધ કરી પેલા એકમને જોઈન્ટ કરીશું આપણે અલગ કરેલા કે પાછા જોઈન્ટ મારવાને જોઈન્ટ મારવા માટે અહીંયા સાઈડમાં નોંધ કરું છું જગ્યા બહુ ઓછી રહે છે દાખલામાં मूल्यांकन टोटल कर सो 8800 1 64000 હવે બાળકો ટોટલ કરીશું 1,76,000 હવે જો આ ટોટલ લખવાથી પ્રક્રિયા ખાતો સરખું થાય તો દાખલો સાચો ક્યાંથી આવ્યું તો આ નોર્મલ જ્યાં ક્યાંથી આવ્યું મૂ આ ક્યાંથી આવ્યું મૂ અને જે બાળકો સામાન્ય વગર લખેલી છે બચાવ બધું જ પતિ વિશે ટોટલ બરાબર લખે છે 2,05,240 યસ બંને બધું થાય છે મિત્ર જોવો તો સૌથી લાંબો દિવસ વાળા પાઠ તમારો પ્રક્રિયા ધોરણ હતો જોઈ લો બંને દાખલા ટોપ લેવલના દાખલા છે એકની શક્યતા 100% ધ્યાન કોમર્સની ટેસ્ટમાં રહેશે પણ જે બાળકો પાંચમું ખાતું તમને ખ્યાલ જ છે મારો સ્વભાવ અને માંગ્યું પણ છે તો હું કરાવી દઈશ જેથી તમને લોસ ના થાય જો ક્લાસમાં આપને અંતે થઈ બનાવી દો બેઠા બેઠા તમે મસ્તી કરતા કરતા સામાન્ય પગાર કે વધારાનું ખાતું બનાવો અંદર ધૂમો પાડો છોડ દો અહીં તમે એમ કહો સાહેબ છોડ દો છૂટવાના તો છો નહીં પણ તમે વિડીયો પાછો તો બાળકો વર્ક કરવાનું છે બરાબર પણ બધાય મિસ કરો છો હર્ષો સ્પેશિયલી તમને ધારા તમે બધા રીડિંગ કેવું સરસ કરો છો વિચાર હું રીડિંગ કરી કરી કંટાળો છું ધારા હર્ષો કેયુર મારો સ્પેશિયલ રીડર બરાબર ખુશી બધા મિસ કરો છો પણ એકવાર તમે ક્લાસમાં આવી જશો બાળકો એટલે ઓર મજા આવશે અને આપણા રાશિ અસર રાખીએ છીએ કે ગવર્નમેન્ટ જલ્દી જ આપણને ઓફલાઈન ની પરમિશન આપે પણ ત્યાં સુધી બાળકો કોરોનાનું જે ટેન્શન છે ને મારો રસ્તો કરો નથી જો આપણી વચ્ચે મોબાઈલ છે પણ જે મહેનત કરવા વાળા છે 90% વિદ્યાર્થીઓ હોમવર્ક ને બધું જ કામ રેગ્યુલર આવે છે અમે તો આઉટપુટ જોઈ રહ્યા છીએ ટોટલ ડીવાય ઇંગ્લિશ મીડિયમના 100 સ્ટુડન્ટમાંથી 98% બાળકોનું કામ થઈ જાય છે 2% રહી જાય છે 2% આપણે ગુજરાતીના 4-5 બરાબર એ ખાસ ધ્યાન રાખજો ચાલો 5 નંબરનું ખાતું હવે બનાવીશું અસામાન્ય બગાડનું ખાતું પરીક્ષામાં બે પેપર કાઢીને સૂચના આપીએ તો જ બનાવતો ના આપીએ અને એક્સ્ટ્રા બનાવશે કોઈ એક્સ્ટ્રા માર્ક નહીં મળે વિગત એકમ રકમ વિગત એકમ અને રકમ ઓકે ચાલો અસામાન્ય બગાડની જમા બાજુ રકમ છે એની ખાતોની ઉધાર બાજુ કરીશું પ્રક્રિયા ત્રણ ખાતેથી લાવ્યા શું લાવ્યા તો 200 એકમ લાવ્યા અને રકમ લાવ્યા 3160 હવે અસામાન્ય બગાડ એટલે માનવીય ભૂલ જમા બાજુ શું કરીશું
रोकड़ खाते अथवा काउंस में वेचाण अथवा वेचाण काउंस ऊपर लगो रोकड़ नीचे लगो कई किंमत लेवानी बंगार किंमत एकमो बस सामान्य बगाड़ की बंगार किंमत कितनी है 4 रुपया गुणाकार करो तो मित्रों ओ गूगल साहब 3160 रुपये में आठा वेचो हां बाळक कचरो कचरो जो बंगार है बंगार पे वेच देवा उधार बाजू टोटल करीशु 231 60 तफावत आवशे એટલે જે સુબળ પર નફા નુકસાન થાતે નુકસાન કેટલું નુકસાન છે 23 60 આ થઈ બાળકો તમારી ચોથી માલ સામાન 1 2 પીઠો પદ્ધતિ હજી બાળકો તમને કહું છું ગુજરાતી મીડિયમ માંથી એક ધારા એક પર ડાઉટ પૂછે તો બાકી કોઈને કશો ડાઉટ આવતો નથી તો તમે બધા સમજો છો બરાબર એવી આશા રાખું છું તમને કોઈ પણ ડાઉટ હોય ફોન કરી શકો છો સવારે 9 થી રાતના 9 ની વચ્ચે બરાબર WhatsApp માં પૂછી શકો છો ક્લાસ ઉપર પણ તમે આવી શકો છો 9 થી 12 માં ફોન કરીને તમે આવો એટલે હું 22 ની અંદર અથવા 6 માં જ્યાં હોય ત્યાં તમારી જગ્યા આવી જાય અને તમને પર્સનલ મળશે ગવર્નમેન્ટે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં ગ્રુપમાં ભણાવવા ના કરી પણ લોકો ફી ભરવા આવે છે ડાઉટ ભરો ડાઉટ સોલ્વ કરવા આવે છે અને બાળકો જેની જેની ફી બાકી હોય યાદ કરીને પૂરી કરી દેજો કેવું ના પડે બરાબર હવે નેક્સ્ટ માં બાળકો છેલ્લી રીત બાકી છે માલ સામાન 1 2 અને સરેરાશ પડતર પદ્ધતિ પણ એ સિવાય તમને કોઈ પણ ડાઉટ જાય તો હું બેઠો છું જેના માટે તમે મને કોલ કરી શકો ઓકે બાળકો જય માતાજી ઓલ ધ બેસ્ટ પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન્સ